So mad, there's no control in me. My thoughts get so bad, I'm like, I might grab a bat. I don't know my rap. કોઈના સ્પેશિયલ જે કઠોળના ઘૂઘરા છે તેની માટે આ તમે જોવો છો કે પલાળેલું કઠોળ છે, એમાં ચણાની દાળ છે, મગ છે, મગની દાળ છે, મઠ છે, એનો ઉપયોગ થાય છે. અને આમાં મસાલો કરી અને સારી રીતના સ્ટફ કરી અને ઘૂઘરા બને છે. આ રીતના મોલ્ડમાં બધા ઘૂઘરા છે તે બનાવવામાં આવે છે, જેથી કરી અને ઘૂઘરાની સાઈઝ છે તે એક સરખી જ આપણને મળે. તો હવે તમે જોઈ રહ્યા છો કે આપણા કઠોળના ઘૂઘરા છે તે સારી રીતના ફ્રાય થઈ રહ્યા છે. જામનગરમાં આપણે ઘૂઘરા તો તમને બધી જગ્યાએ ટેસ્ટ કરવા મળ્યા જ હશે, પણ અહીંની જે સ્પેશિયાલિટી છે કઠોળના ઘૂઘરા, હવે તમે જોવો છો કે આમાં 3 જાતની ચટણી છે તે એપ્લાય કરવામાં આવે છે. ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે અને આ ખાટી મીઠી ચટણી છે. અને આ મસાલા સિંગ છે તે એડ કરવામાં આવે છે. અને ત્યારબાદ છેલ્લે આ સેવ છે તે એડ કરવામાં આવે છે. આ ઘૂઘરાની પ્લેટ જોતા જ એકદમ ટેમ્પટિંગ લાગી રહી છે. હવે આ પાર્સલ પોઈન્ટ છે એટલે તમે જોઈ રહ્યા છો કે પાર્સલની પણ સારી એવી ફેસિલિટી અહીં આપવામાં આવે છે. આ એલ્યુમિનિયમ ફોઇલનું કન્ટેનર છે અને એમાં ગરમા ગરમ ઘૂઘરા છે તે સારી રીતના પેક કરવામાં આવે છે. અને આ ઘૂઘરા તમે જામનગરમાં જો રહેતા હશો ને તમારા ઘરે આ પાર્સલ લઈને જશો ને ગરમા ગરમ રહેશે, કેમ કે આ કઠોળના ઘૂઘરા છે એટલે તમે ગરમા ગરમ ખાશો ને તો જ એને ખાવાની તમને વધારે મજા આવશે. અને સાથે આવી રીતના ચટણી છે તે ચટણી ભરીને આપવામાં આવે છે. અને એક પ્લેટમાં તમે જોવો છો કે 4 ઘૂઘરા આપવામાં આવે છે અને ઘૂઘરાની કિંમત પણ 30 રૂપિયા છે અને એ પણ કઠોળના. અને સાથે જે તમને ચટણી છે, મસાલાવાળા સિંગ છે, સેવ છે તેની ક્વોન્ટિટી પણ તમે જોઈ રહ્યા છો કે સારી રીતના આપવામાં આવે છે. હું સાથે મારા ઘરે લઈ જઈશ અને ઘરે જ તેમનો ટેસ્ટ રિવ્યૂ જણાવીશ અને તમને શ્યોર જણાવીશ કે આ ગરમ કેટલી વાર સુધી હું ઘરે પહોંચી ત્યાં સુધી રહ્યા હતા. તો હવે આપણા હાથમાં એ કઠોળના ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે. ફરી એકવાર હું તમને જણાવી દઉં કે એક પ્લેટમાં 4 નંગ કઠોળના ઘૂઘરા આપવામાં આવશે, જેમની કિંમત છે 30 રૂપિયા. અને તમે ટોપિંગમાં પણ જુઓ છો કે 3 જાતની ચટણી છે, મસાલા સિંગ છે ને સેવ છે. તો હવે મારાથી તો રહેવાતું નથી, હું જરા તેનો ટેસ્ટ કરી લઉં. ગરમા ગરમ ઘૂઘરા અને એ પણ કઠોળના, તમને એક અલગ જ ટેસ્ટ અહીં માણવા મળશે.
અને સિમ્પલી તમને જે કઠોળનું છે એને સ્ટફિંગ કર્યું છે તેમાં પણ કોઈ જાતના ગરમ મસાલાનો યુઝ કરેલો નથી, માત્ર ને માત્ર નમક, આમચૂર પાવડર, થોડી ઘણી હળદર, કોથમરી, એ સિમ્પલ મસાલાનો જ યુઝ કરેલો છે અને કઠોળ. તો હું બધાને એકવાર રિક્વેસ્ટ કરીશ કે જો તમે જામનગરમાં રહેતા હો તો ઘૂઘરા તો તમે રેગ્યુલર બધી જગ્યાએ ખાતા હશો, પણ એકવાર પૂર્વી પાર્સલ પોઈન્ટની મુલાકાત લેશો અને અહીંના કઠોળના ઘૂઘરાનો ટેસ્ટ ચોક્કસ કરશો. અને આ સાથે પણ તમે જુઓ છો કઠોળના ઘૂઘરા તો અહીંની સ્પેશિયાલિટી છે, પણ તેની સાથે વડાપાઉં છે, સેવપુરી છે, પાણીપુરી છે, સેન્ડવિચ છે, વેજ ગ્રીલ સેન્ડવિચ છે, વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ છે, આ બધું પણ તમને મળશે અને જૈન ફૂડ તો તમને મળશે જ. ફાઇનલી 1.5 કલાક પછી આપણે ઉર્વી પાર્સલ પોઈન્ટમાંથી આપણું આ ઘૂઘરાનું, કઠોળના ઘૂઘરાનું પાર્સલ લાવ્યા છીએ અને તમે એનું પેકિંગ પણ જોઈ રહ્યા છો. આ 1.5 કલાક થયા પણ હજી થોડા થોડા સતપ મને લાગે છે, અંદરથી થોડા સારા એવા ગરમ હશે. જે રીતના ત્યાંના ઓનરે વાત કરી કે અમારા આ ઘૂઘરા છે તે તમે ઘરે પણ લઈ જશો તો 1.5 થી 2 કલાક તો તમને ગરમ જ અને ફ્રેશ જ લાગશે.